વિદ્યાર્થી મિત્રો વાત્સલ્ય કલ્યાણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મેની શ્રીમાન આજે તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર 7 એમાં પાર્ટ 2 વિશે હું તમને ભણાવીશ. વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1 જે છે જેનો આપણે અભ્યાસ કરી લીધો છે, હવે આપણે જોઈશું પાર્ટ 2. પાર્ટ 2 જે છે જેમાં આપણે અલગ અલગ પ્રકારના મુદ્દા લઈશું, જેમાં છે સ્થાનિક જાતિ, પછી છે વન્ય પ્રાણી અભયારણ્ય, પછી છે રાષ્ટ્રીય, પછી છે રેડ ડેટા, પછી છે સ્થાન, પછી છે કાર્બન રિસાયકલિંગ, પછી છે પુનઃવની. વિદ્યાર્થી મિત્રો સ્થાનિક જાતિ જે છે એ શું છે? સ્થાનિક જાતિ કોને કહેવાય? સ્થાનિક જાતિઓ એટલે કે સૌથી પહેલાં સ્થાનિક જાતિઓ જે છે એ વન્ય વસ્તુ અને પ્રાણી જાતિ જે છે એ બંનેમાં જોવા મળે છે. દરેક દેશમાં દરેક સ્થળે દરેક જગ્યાએ કોઈ પણ એક જ જગ્યાએ એ વસ્તુ જોવા મળતી હોય, જે પ્રાણીઓમાં પણ હોય અને વનસ્પતિમાં પણ હોઈ શકે છે, તો તે સ્થાનિક જાતિ છે. વિદ્યાર્થી મિત્રો સ્થાનિક જાતિ જે છે એ અલગ અલગ પ્રકારની જોવા મળે છે, જેમાં આપણે જોઈએ કે વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે તેને સ્થાનિક જાતિ કહે છે. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રીતે જોવા મળતી નથી, કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર રાજ્ય અથવા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. હવે વિદ્યાર્થીઓ મિત્રો આનામાં છે કે ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસનો માણસ હોવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં બધી જાતિ અને લાંબાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. ઓકે વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ વન્ય પ્રાણી અભયારણ્ય. વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું? અભયારણ્ય ક્યાં બનાવવામાં આવે છે અને એનો હેતુ શું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો અભયારણ્ય બનાવવાનો હેતુ એ છે કે જે આપણે વન્ય પ્રાણીઓ છે જેનું સંરક્ષણ થાય, બરોબર ને, જેનું સંવર્ધન ન થઈ શકે તેનો મેઇન હેતુ એ છે કે આપણે અભયારણ્ય બનાવવામાં આવે છે. તરત જ પહેલી એક બોર્ડ જોયું હતું, તેની ઉપર પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય લખ્યું હતું, જેમાં પ્રોફેસર અહેમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં વન્ય પ્રાણી સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહેવામાં આવે છે. હવે આનામાં પ્રાણીનો શિકાર કરવો અથવા આપણે પકડવા માટે સંપૂર્ણ પ્રતિબંધ છે. મેઇન અભયારણ્યનો વિદ્યાર્થી મિત્રો એ જ હેતુ છે. એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાના લોકો તે અતિ ઉપયોગ કરી તેને નષ્ટ કરી દે છે. બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે. તે યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલયમાં એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો છે રાષ્ટ્રીય ઉદ્યાન. હવે આનામાં શું છે? રોડની સાઈડ ઉપર એક બોર્ડ લગાવેલું હતું જેના ઉપર લખ્યું હતું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. વિદ્યાર્થી મિત્રો જેનું નામ તમને સાંભળ્યું જ હશે. બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા. તેમણે જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિરીક્ષણ તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે, જેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ જે છે એ વનસ્પતિ રિલેટેડ છે. આનામાં પર્યાવરણમાં જે પણ આવેલું છે એટલે કે પર્યાવરણ જે છે એનામાં વનસ્પતિ જાત છે, પ્રાણી જાત છે, ભૂમિ વિસ્તાર છે, ઐતિહાસિક વસ્તુઓ છે, આ બધી વસ્તુઓનું તે સંરક્ષણ કરે છે. એટલે કે પર્યાવરણમાં જે આવેલું છે જે કુદરતી સંપત્તિ, જેમાં કઈ કઈ કુદરતી સંપત્તિ હોય છે, પ્રાણી જાત પણ છે, વનસ્પતિ જાત જે છે એ પણ છે, ભૂમિ વિસ્તાર છે અને આપણા જગ્યાએ જે ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે તે બધા માટે બધાનું સંરક્ષણ જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં છે રેડ ડેટા બુક. રેડ ડેટા બુક જે છે એ શું છે? તો પ્રોફેસર અહેમદ બાળકોને રેડ ડેટા બુક્સ વિશે સમજાવે છે. તે જણાવે છે કે તે એક એવું પુસ્તક છે જેમાં બધી નાશકાય જાતિનો રેકોર્ડ રાખવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. મતલબ કે એવી હોય છે કે જેનો નાશ થઈ ગયો હોય, કઈ કઈ જરૂર વસ્તુનો નાશ થઈ ગયો હોય, તો એનામાં છે સૌથી પહેલાં વનસ્પતિઓ, પ્રાણીઓ કે તેમાં પણ અન્ય જાતિઓ છે જેનો નાશ થઈ ગયો હોય, બરોબર છે, તેના માટે રેડ ડેટા બુક રાખવામાં આવે છે. એટલે કે એનામાં તેની એન્ટ્રી કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો નવો પોઈન્ટ છે સ્થળાંતર. સ્થળાંતર એટલે શું? કે જે વનસ્પતિ પ્રાણીઓ છે જેનો મેઇન અર્થ એ છે કે વનસ્પતિ પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થતું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો ટ્રાન્સફર થતા હોય તો તેને સ્થળાંતર કહેવામાં આવે છે. માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ઘાટ જંગલમાં પ્રવેશ્યું. તેઓ નવા
આપણે એમ જ કહી શકીએ કે જે ભારતના પર નથી પણ દૂર દૂર જગ્યાએથી આવ્યા છે, દુનિયાના અલગ અલગ સ્થળોમાંથી આવ્યા છે, તો આ પક્ષીઓ સ્થળાંતર કર્યું છે એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવું પોઈન્ટ જોઈએ, કાગળનું રીસાયકલિંગ. હવે કાગળનું રીસાયકલિંગ જે છે એનામાં શું આવશે કે તેઓને જણાવે છે પ્રોફેસર અહેમદ, જે જણાવે છે કે એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. તો એમાં એ જણાવે છે કે કાગળને 5-7 વખત રિસાયકલ કરી શકાય છે, જે બહુ જ સારું કહેવાય. જો કોઈ વિદ્યાર્થી એક જ દિવસ માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે એક વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ, તેમજ કાગળનો બચાવ કરવી જોઈએ. હવે કાગળ જે છે એનો મેઇન ફાયદો એ છે જેને આપણે 5-6 વખત રિસાયકલિંગ કરી શકીએ છીએ અને તેનો પુનઃ આપણે ઉપયોગ પણ, એક વખત તેનો ઉપયોગ થઈ ગયા પછી તેનો આપણે પુનઃ ઉપયોગ પણ કરી શકીએ છીએ. પણ કાગળ જે છે એવું છે કે જેનો આપણે વેસ્ટ કરીએ છીએ, અથવા તો કાગળ જે છે એ બનાવવા માટે પણ આપણને કેટલાક વૃક્ષો કાપવા જવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કાગળની બચત આપણને કરવી જોઈએ ને. હવે વિદ્યાર્થી મિત્રો, આનામાં નવું પોઈન્ટ છે પુનઃ વનીકરણ. પુનઃ વનીકરણ એટલે શું? પ્રોફેસર અહેમદનો સુજાવ છે કે અનાહુતિનો જવાબ પુનઃ વનીકરણ છે. પુનઃ વનીકરણ ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટપુરી કરવા, નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. હવે આનામાં એમ છે, જો રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એક જ જાતિના હોય છે, જે તે જંગલમાં જોવા મળે છે, આપણે ઓછા ઓછા એટલા તો વૃક્ષ ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. કુદરતી રીતે પણ પુનઃવાર વનીકરણ થઈ શકે છે. જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે શ્રમ પુનઃસ્થાપિત થઈ જાય છે, બરોબર ને? જે પણ વૃક્ષોનો નાશ થાય છે તેના માટે આપણે બીજા વૃક્ષ આપણે ઉછેરીએ છીએ, નવા રોપીએ છીએ. કુદરતી પુનઃવનીકરણમાં માનવીની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ. જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખીએ છીએ તો વધારે વધારે વૃક્ષારોપણ વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે. તો આનામાં આપણે એવું છે કે જે કુદરતી વનીકરણ જે છે જેનામાં આપણે અનેક પ્રકારની સંપત્તિને બચાવવું જોઈએ. પ્રોફેસર અહેમદતીઓને બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે. આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. એટલે આના માટે વન સંરક્ષણ અધિનિયમ એટલે કે એક પ્રકારનો બંધારણનો આપણો નિયમ છે કે જેનામાં વન સંપત્તિ અને પ્રાણી સંપત્તિ જે છે એ સંરક્ષણ કરવું જ જોઈએ આપણે. એનામાં જેનાથી જંગલોમાં અને તેની નજીક રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્ણતા પણ થઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણો આ ચેપ્ટર જે છે એ પૂરો થાય છે, જેનામાં આપણે અનેક પ્રકારનો અભ્યાસ